હલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ ધી ક્લાસ સો ઇન અર લાસ્ટ લેક્ચર વીઆર ડિસ્કસિંગ અબાઉટ એન ઓક્સિજનિક ફોટોડ્રોપ્સ ઓકે એન ઓક્સિજનિક ફોટોડ્રોપ્સના ત્રણ મેજર ગ્રુપ છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે ફર્સ્ટ ગ્રુપ હતું પર્પલ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા ઓકે એમાં બે ટાઈપના બેક્ટેરિયા હતા પર્પલ સલ્ફર બેક્ટેરિયા અને પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા બંને વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું ઓકે સો બીજા બે ગ્રુપ કયા છે એન ઓક્સિજેનિક ફોટોટ્રોપ્સના ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અને ગ્રીન નોન સલ્ફર બેક્ટેરિયા ઓકે સો બેઝિકલી ગ્રીન ફોટોસિન્થેટિક બેક્ટેરિયા અને થર્ડ ગ્રુપ કયું હતું હેલિયો બેક્ટેરિયા ઓકે સો આપણે ગ્રીન ફોટોસિન્થેટિક બેક્ટેરિયા અને હેલિયો બેક્ટેરિયા વિશે આ લેક્ચરમાં ડિસ્કસ કરીશું સો ફર્સ્ટ ઇઝ ધી ગ્રીન સલ્ફર ફોટોટ્રોપ્સ ઓકે સો ધે આર ધી સ્ટ્રિક્ટલી એન એરોબિક મીન્સ કે એનોરોબિક કન્ડિશનમાં જ ગ્રો થશે ઓકે એરોબિકલી એરોબિક કન્ડિશનમાં એના ગ્રો થવાના કોઈ ચાન્સીસ નથી એન્ડ ધે યુઝ ધી એચ ટુ એસ ઓકે એસ મીન્સ સલ્ફર ઓકે અને એચ ટુ ઓ થ્રી ટુ માઇનસ મીન્સ થાયોસલ્ફેટ ઓકે હાઇડ્રોજન સલ્ફાઈડ ઓર એલિમેન્ટલ સલ્ફે સલ્ફર અથવા તો થાયોસલ્ફેટ ઓર એચ ઓકે ઓકે હાઇડ્રોજન આ બધાનો યુઝ કરશે એઝ અ ઇલેક્ટ્રોન ડોનર ઇલેક્ટ્રોન ડોનર તરીકે આ બધા મોલિક્યુલ્સનો યુઝ કરી શકે છે ઓકે ગ્રીન સલ્ફર બેક્ટેરિયા દેટ્સ વાય ધે આર એન એન ઓક્સિજનિક ઓકે કેમકે એ એચ ટુનો યુઝ નથી કરતા સો અને કાર્બન સોર્સ તરીકે કેનો યુઝ કરશે તો કે કે મેઇનલી કાર્બન ડાયોક્સાઇડ ઓકે દે વિલ યુઝ ધી કાર્બન ડાયોક્સાઇડ એઝ ધી સોલ કાર્બન સોર્સ

તો એવા રિજિયનમાં સલ્ફર પર્પલ સલ્ફર બેક્ટેરિયા પણ ગ્રો થશે અને એની સાથે સાથે ગ્રીન સલ્ફર બેક્ટેરિયા પણ ગ્રો થઈ શકશે કેમકે બંનેના ગ્રોથ માટે સલ્ફરની રિકવાયરમેન્ટ હશે ઓકે સો ધીસ બોથ કેન કોઝિસ્ટ ઇન ધી સલ્ફાઈડ રીચ એનેરોબિક એકવેટિક હેબિટેટ્સ બટ ધે આર ફાઉન્ડ ઇન ધી સેપરેટ લેયર્સ ઓકે એકવેટિક હેબિટેટમાં જોવા મળશે પાણીની અંદર જોવા મળશે પણ અલગ અલગ લેયર્સમાં બંને ટાઈપના બેક્ટેરિયા જોવા મળશે ઓકે બંને ટાઈપના ફોટોગ્રોફ્સ છે અલગ અલગ સેપરેટ લેવલ લેયરમાં પ્રેઝન્ટ હશે નાવ ધી લાઇટ હાર્વેસ્ટિંગ પિગમેન્ટ્સ આર લોકેટેડ ઇન ધી સ્પેશિયલ ઇલ્યુઝન્સ ઇન્ક્લુઝન બોડીઝ કોલ્ડ એઝ ધી ક્લોરોઝોમ્સ ઓકે લાઇટ હાર્વેસ્ટિંગ પિગમેન્ટ જે કમ્પાઉન્ડ જે ઓર્ગેનલમાં પ્રેઝન્ટ હશે ઓકે બેક્ટેરિયાની અંદર જે પર્ટિક્યુલર ઓર્ગેનલની અંદર લાઇટ હાર્વેસ્ટિંગ પ્રિગમેન્ટ પ્રેઝન્ટ હશે ઇટ ઇઝ નોન એઝ ધી ક્લોરોઝોમ્સ ઓકે તમારી ટેક્સબુકમાં ક્રોમોઝોમ્સ આપેલું હશે સો ક્રોમોઝોમ્સ નહીં પણ અહીંયા શું આવશે ક્લોરોઝોમ્સ સો એન્ડ ધ રિએક્શન સેન્ટર્સ ડિફર ફ્રોમ ધોઝ ઓફ ધી પર્પલ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા ઓકે આનું રિએક્શન સેન્ટર છે એ પર્પલ ફોટોસિન્થેટિક બેક્ટેરિયાથી અલગ હશે ઓકે સો રિએક્શન સેન્ટર શું છે જે પાર્ટ ઓફ ધી ફોટોસિન્થેટિક મેમ્બ્રેઇન વેર કે બેક્ટેરિયો ક્લોરોફિલ ઇઝ ઓક્સિડાઇઝડ ઓકે જે પાર્ટમાં બેક ફોટોસિન્થેટિક મેમ્બ્રેઇનના જે પાર્ટમાં બેક્ટેરિયો ક્લોરોફિલનું ઓક્સિડેશન થાય છે ઓકે જ્યાં લાઇટ એબ્ઝોર્બ થાય છે એ સેન્ટરને શું કહેવાય તો કે લા રિએક્શન સેન્ટર ઓકે સો લા ગ્રીન સલ્ફર બેક્ટેરિયાનું રિએક્શન સેન્ટર છે એ ડિફરન્ટ હશે ફ્રોમ ધી પર્પલ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા ઓકે એન્ડ તેવરલ જેનેરા ઇન્કલુડિંગ ધી વેલ સ્ટડીડ ક્લોરોબિયમ ઓકે ઘણા બધા જેનેરા છે જીનસ છે કે જે ગ્રીન સલ્ફર ફોટોટ્રોપ્સમાં ઇન્ક્લુડ થતા હોય ઓકે જે ગ્રીન સલ્ફર ફોટોટ્રોફ તરીકે પ્રેઝન્ટ થતા હોય બટ ધી મોસ્ટ કોમન એક્ઝામ્પલ એનું છે ક્લોરોબિયમ ઓકે વેલ સ્ટડીડ એક્ઝામ્પલ છે મીન્સ કે એના ઉપર બહુ બધી સ્ટડીઝ થઈ છે એઝ અ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા સૌથી વધારે સ્ટડીઝ ક્લોરોબિયમ ઉપર થયેલી છે ક્લોરોબિયમ જીનસ ઉપર ઓકે નાવ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા હેવ ટુ રૂટ્સ ફોર ધી ઇલેક્ટ્રોન્સ રીવન બાય ધી બાય ધી એક્સાઇટેશન ઓફ ધી પી એટ ફોર્ટી ઓકે પી એટ ફોર્ટી અહીંયા રિએક્શન સેન્ટર હશે સો ઇલેક્ટ્રોન્સ જે કાંઈ પણ રિએક્શન સેન્ટરમાંથી રિલીઝ થશે ઓકે એમાંથી બહાર નીકળશે રિએક્શન સેન્ટરમાંથી એ ઇલેક્ટ્રોનને પાસ થવા માટેના બે અલગ અલગ રૂટ પ્રેઝન્ટ હશે ગ્રીન સલ્ફો બેક્ટેરિયામાં ઓકે બે રૂટ થ્રુ ઇલેક્ટ્રોન્સ છે એ પાસ થઈ શકશે અ સાયક્લિક રૂટ પાસેસ થ્રુ ધી ક્વિનોન ટુ ધી સાયટોક્રોમ બીસી વન કોમ્પ્લેક્સ એન્ડ બેક ટુ ધી રિએક્શન સેન્ટર વાય સાયટોક્રોમ સી ઓકે સો અહીંયા તમે એક સાયક્લિક રૂટ જોઈ શકો છો કે જેમાં ઇલેક્ટ્રોન્સ છે એ રિએક્શન સેન્ટરમાંથી કોની પાસે જશે પહેલાં ક્વિનોનમાં ઓકે ક્યુએનોનમાંથી ટ્રાન્સફર થયો અને સાયટોક્રોમ બીસી વન કોમ્પ્લેક્સમાં જાશે ત્યાંથી પાસ થયો અને સાયટોક્રોમ સી ઓકે સાયટોક્રોમ સી પર્ટિક્યુલરલી ફાઇવ ફિફ્ટી થ્રી ઓકે એ સાયટોક્રોમમાં ઇલેક્ટ્રોન્સ જાશે સાયટોક્રોમ સીમાં અને સાયટોક્રોમ સી છે એ ઇલેક્ટ્રોન્સને પાછા રિએક્શન સેન્ટરને ડોનેટ કરી દેશે ઓકે સો રિએક્શન સેન્ટરમાંથી જે ઇલેક્ટ્રોન્સ રિલીઝ થયા હતા પાછા રિએક્શન સેન્ટરમાં આવી જશે સો આ એક રૂટ થયો સાયક્લિક રૂટ ઓકે એન્ડ નોન સાયક્લિક રૂટ ફ્રોમ ધી રિએક્શન સેન્ટર બીજો રૂટ કેવો છે તો કે નોન સાયક્લિક રૂટ ફોર ધ ઇલેક્ટ્રોન ઓકે ઇલેક્ટ્રોનના ટ્રાન્સપોર્ટ માટેનો બીજો રૂટ છે એ નોન સાયક્લિક હશે ફ્રોમ ધી રિએક્શન સેન્ટર સુધી આયન સલ્ફર પ્રોટીન ફેરડોક્સિન ઓકે સૌથી પહેલાં ઇલેક્ટ્રોન્સ રિએક્શન સેન્ટરમાંથી ક્યાં જશે તો કે આયર્ન સલ્ફર પ્રોટીન પાસે

સો ફેરેડોક્સિનમાંથી ઇલેક્ટ્રોન્સ એનએ ડી ટુ એનએ પાસ થશે અને એને ડીએચનું ફોર્મેશન થશે આ રિએક્શન કયા એન્ઝાઇમ દ્વારા કેટાલાઇઝડ છે તો ફેરેડોક્સિન એનએડી રિડક્ટેસ ઓકે આવું ધી ફેરેડોક્સિન એનએડી રિડક્ટેસ ટેક ધી ઇલેક્ટ્રોન્સ ફ્રોમ ધી રિએક્શન સેન્ટર ટુ રિડ્યુસ ધી એનએડી પ્લસ આર હવે અહીંયા શું થયું તો કે રિએક્શન સેન્ટરમાંથી ઇલેક્ટ્રોન્સ કોને લઈ લીધા ફેરેડોક્સિન એને ડી ડિડક્ટર્સ છે એને એન્ઝાઇમ ઇલેક્ટ્રોન્સ રિએક્શન સેન્ટરમાંથી લઈ અને એને ડીને આપી દીધા ઓકે સો રિએક્શન સેન્ટરમાં ઇલેક્ટ્રોન્સની ડેફિશિયન્સી થશે કે ત્યાં ઇલેક્ટ્રોનની કમી થશે કેમ કે એના ઇલેક્ટ્રોન્સ રિલીઝ થયા ત્યારે તો એને ડી પાસે વહી ગયા એને ડી પ્લસ પાસે ઇલેક્ટ્રોન્સ જતા રહ્યા છે સો નાવ ધીસ ઇલેક્ટ્રોન્સ આર રિપ્લેસ્ડ બાય ધી ઓક્સિડેશન ઓફ ધી એચ ટુ એસ ટુ એલિમેન્ટલ સર્ફર એન્ડ ધેન ટુ ધી એસ ઓર ટુ માઇનસ ઇન ધી રિએક્શન ધેટ ડિફાઈન્સ ધી ગ્રીન સલ્ફર બેક્ટેરિયા ઓકે સો આ જે ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી થઈ છે એ ઇલેક્ટ્રોન્સ ક્યાંથી મળશે એચ ટુ એસના બ્રેકડાઉનથી ઓકે એચ ટુ એસનું ઓક્સિડેશન થશે એટલે એમાંથી ઇલેક્ટ્રોન્સ છે એ રિએક્શન સેન્ટરને મળશે ઓકે સો એચ ટુ એસનું પહેલાં ઓક્સિડેશન થઈ અને એમાંથી શું બનશે એલિમેન્ટલ સલ્ફર ઓકે એલિમેન્ટલ સલ્ફરમાંથી શું બનશે તો કે એસ ઓફોર ટુ માઇનસ ઓકે ઇન ધી રિએક્શન ધેટ ડિફાઇન્સ ધી ગ્રીન સલ્ફર બેક્ટેરિયા ઓકે સો આ જે રિએક્શન છે એ ગ્રીન સલ્ફર બેક્ટેરિયાને डिफाइन કરે છે ઓકે રિએક્શનના બેઝિસ ઉપરથી આપણે એને ગ્રીન સલ્ફર બેક્ટેરિયા તરીકે ઓળખી શકીએ છીએ સો ધીઝ ઓક્સિડેશન ઓફ ધી એચ બાય ધી બેક્ટેરિયા ઇઝ કેમિકલી એનાલોગસ્ટ ટુ ધી ઓક્સિડેશન ઓફ ધી બાય ધી ઓક્સિજેનિક પ્લાન્ટ્સ ઓકે અહીંયા એચ ટુ એસનું જે બ્રેકડાઉન થાય છે એ કેની સાથે સિમિલર છે તો કે એચ ટુ ઓનું એચ બ્રેકડાઉન થશે પ્લાન્ટની અંદર ઓકે પ્લાન્ટની અંદર એચ ટુ બ્રેકડાઉન થાય છે ઓક્સિજેનિક પ્રોસેસ દરમિયાન તો એની આરે સિમિલર જ અહીંયા બ્રેકડાઉન થાય છે ઓકે એચ ટુ બ્રેકડાઉન થાય કે એચ ટુ બ્રેકડાઉન થાય બંનેની કેમિકલ પ્રોસેસ છે એ સેમ હશે ઓકે સો ધીસ ઇઝ ધી ટુ રૂટ્સ ફોર ધી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ઇન ધી ગ્રીન સલ્ફર બેક્ટેરિયા ઓકે જેવા રિએક્શન સેન્ટરમાંથી ઇલેક્ટ્રોન્સ રિલીઝ થશે તો એ ઇલેક્ટ્રોન અહીંયા ગ્રીન સલ્ફર બેક્ટેરિયાની અંદર બે રૂટ થ્રુ ટ્રાવેલ કરી શકે છે એક સાયક્લિક રૂટ હશે અને બીજો નોન સાયક્લિક રૂટ ઓકે અને મેઇનલી શું વસ્તુ યાદ રાખવાની છે કે કયા બેક્ટેરિયાની અંદર કયું રિએક્શન સેન્ટર છે એ વર્ક કરે છે ઓકે અહીંયા ગ્રીન સલ્ફર બેક્ટેરિયા છે તો એની અંદર કયું રિએક્શન સેન્ટર છે પી એટ ફોરટી ઓકે ક્લિયર સો ધ નેક્સ્ટ આર ધી ગ્રીન નોન સલ્ફર ફોટોટ્રોપ્સ ઓર ઓલ્સો નોન એઝ ધી ગ્રીન ગ્લાઇડિંગ બેક્ટેરિયા ઓકે સો ગ્રીન નોન સલ્ફર ફોટોટ્રોપ્સ વિશે હવે આપણે ડિસ્કસ કરીશું ધી બેસ્ટ સ્ટડી ગ્રીન નોન સલ્ફર ફોટોટ્રોફિક બેક્ટેરિયમ ઇઝ ધી ક્લોરોફેક્સ ઓકે ક્લોરોફ્લેક્સસ ઇઝ ધી મોસ્ટ સ્ટડીડ બેક્ટેરિયા છે ઓકે ગ્રીન નોન સર્ફો બેક્ટેરિયાનું એક્ઝામ્પલ આપવાનું કહે તો क्लोरोफ्लेक्सस છે એ મોસ્ટ સ્ટડીડ બેક્ટેરિયમ છે નાવ ઇટ ઇઝ થોમોફિલિક ફિલામેન્ટસ ગ્લાઇન્ડિંગ એન્ડ ગ્રીન ફોટોટ્રોફ ઓકે આ કેરેક્ટરિસ્ટિક્સ આપેલી છે ક્લોરોફ્લેક્સસની કે ઇટ ઇઝ થોમોફિલિક મીન્સ હાઈ ટેમ્પરેચરમાં પણ ગ્રો થઈ શકે છે ઓકે એન્ડ ફિલામેન્ટસ એનું સ્ટ્રક્ચર ફિલામેન્ટસ હશે ગ્લાઇડિંગ મીન્સ સ્લોલી મૂવમેન્ટ કરે એવા બેક્ટેરિયા ઓકે અને ગ્રીન ફોટોટ્રોપ્સ મીન્સ ધે આર ગ્રીન નોન સલ્ફર બેક્ટેરિયા સો દે આર ગ્રીન ઇન કલર ઓકે ગ્રીન ફોટોટ્રોપ છે ધે કેન બી આઇસોલેટેડ ફ્રોમ ધી આલ્કલાઇન હોટસ્પ્રિંગ્સ ઓકે એનું લોકેશન પણ આપેલું છે કે ક્લોરોફ્લેક્સસ છે એને આપણે આઇસોલેટ કરવા હોય તો વી કેન આઇસોલેટ ધી ક્લોરોરોફ્લેક્સસ ફ્રોમ ધી આલ્કલાઇન હોટ હોટસ્પ્રિંગ્સ ઓકે એકદમ બેઝિક જે પાણી છે બેઝિક ઝરણાં છે એની અંદરથી આપણે ક્લોરોફ્લેક્સસને આઇસોલેટ કરી શકીએ છીએ વુઝ પીએચ કેન બી હાઇસ્ટ ટેન ઓકે દસ સુધીની પણ પીએચ હોઈ શકે છે એવા પાણીમાંથી આપણે એને આઇસોલેટ કરી શકીએ ઓકે આટલા બેઝિક પાણીમાંથી આપણે ક્લોરોફ્લેક્સસને આઇસોલેટ કરી શકીએ છીએ સો ધી મોસ્ટ આઇસોલેટ્સ હેવ ધી ટેમ્પરેચર ઓપ્ટિમમ ફોર ધી ગ્રોથ ફ્રોમ ધી ફિફ્ટી ટુ ડિગ્રી ટુ ધી સિક્સટી ડિગ્રી સેન્ટીગ્રેડ ઓકે ધી આર થર્મોફિલિક બેક્ટેરિયા છે ક્લોરોફ્લેક્સસ અને બીજા પણ ગ્રીન નોન સલ્ફર ફોટોડ્રોફ્સ છે એ બધા હાઈ ટેમ્પરેચર ઉપર જનરલી ગ્રો કરતા હોય સો મોસ્ટ ઓફ ધી બેક્ટેરિયા ઓફ ધી ગ્રીન સલ્ફર ક્લાસ હું કે ગ્રીન નોન સલ્ફર ક્લાસના જે કાંઈ પણ બેક્ટેરિયા છે એમાંથી મોસ્ટ આર મોસ્ટ ઓફ ધી ટેમ્પરેચર ઓપ્ટિમમ ઓકે ગ્રોથ માટેનું ટેમ્પરેચર ઓપ્ટિમમ છે એ ફિફ્ટી ટુથી સિક્સટી ડિગ્રી સેન્ટિગ્રેડની વચ્ચે હશે બધાની ઓકે ટેમ્પરેચર ઓપ્ટિમમનો મિનિંગ શું થાય તો કે એવું ટેમ્પરેચર કે જ્યાં એ બેક્ટેરિયાનો એ ઓર્ગેનિઝમનો મેક્સિમમ ગ્રોથ જોવા મળે એને ટેમ્પરેચર ઓપ્ટિમમ કહેવાય ઓકે સો એને ફેવરેબલ કન્ડિશન ફિફ્ટી ટુથી સિક્સટી ડિગ્રી સેન્ટિગ્રેડની વચ્ચે હશે મોસ્ટ આઇસોલેટ માટે ઇટ કેન બી ગ્રો ફોટો હિટ્રોટ્રોફિકલી ફોટો ઓટોટ્રોફિકલી ઓકે બંને કન્ડિશનમાં ગ્રો કરી શકે છે ફોટો ઓટોટ્રોફિકલી અને ફોટો હિડ્રોટ્રોફિક કન્ડિશન ઓકે એના વિશે આપણે આગળ ડિસ્કસ કરેલું જ છે કે ફોટો ઓટોટ્રોફ કોને કહેવાય ફોટો હિટ્રોટ્રોફ કોને કહેવાય સો આપણે રિપીટ નથી કરતા ઓકે સો ધે કેન બી ગ્રોન ફોટો હિડ્રોટ્રોફિકલી ઓર ફોટો ઓટોટ્રોફિકલી વિથ હાઈધર એચ ટુ ઓર એચ ટુ એસ એસ ધી ઇલેક્ટ્રોન ડોનર સો આ ફોટો હિટ્રોટ્રોફિકલી ઓર ફોટોટોટ્રોફિકલી ગ્રો કરતા હશે જ્યારે ગ્રીન નોન સલ્ફર બેક્ટેરિયા તો ઇટ વિલ યુઝ ધી એચ ટુ ડાયહાઇડ્રોજન ઓર ધી હાઇડ્રોજન સલ્ફાઈડ ઇઝ ધી ઇલેક્ટ્રોન ડોનર ધે કેન ઓલ્સો ગ્રો કિમો હાઇડ્રોટ્રોફિકલી ઓકે કે જ્યાં ફોટોન્સ લાઇટ અવેલેબલ ન હોય એવી કન્ડિશનમાં અગર આપણે બેક્ટેરિયાને રાખશું ઓકે ગ્રીન નોન સલ્ફર ફોટોટ્રોફ્સને આપણે ફોટોનની એપ્સન્સમાં લાઇટની એબ્સન્સમાં રાખશું ડાર્ક કન્ડિશનમાં ઇન ધી પ્રેઝન્સ ઓફ એર ઓકે તો તે કિમોહિટ્રોટ્રોફિકલી પણ ગ્રો કરી શકે છે ઓકે કેમિકલ મોલિક્યુલ્સને એઝ અ સોર્સ ઓફ એનર્જી યુઝ કરી લેશે સો હાવેવર ઇટ રિયલી ગ્રો બેસ્ટ ઇન ધી ફોટોહિટ્રોટ્રોફ ઓકે એઝ અ ફોટોહિટ્રોટ્રોફ એનો ગ્રોથ સૌથી મેક્સિમમ સૌથી સારો જોવા મળશે ફોટો ફોટોહિટ્રોડ્રોફ તરીકે મીન્સ કે લાઇટનો એઝ અ એનર્જી સોર્સ યુઝ કરશે અને હિડ્રોડ્રોફ મીન્સ કે એઝ અ કાર્બન કાર્બન સોર્સ તરીકે એ કેનો યુઝ કરશે તો કે કાર્બન કન્ટેનિંગ ઓર્ગેનિક ઓર ઇનઓર્ગેનિક મોલેક્યુઝ ઓકે નાવ ધી ક્લોરોફેક્સ એઝ ધી ક્લોરોઝોમ્સ બટ ઇટ્સ રિએક્શન સેન્ટર ઇઝ ઓફ ધી ક્વિનોન ટાઈપ ઓકે એની અંદર ક્લોરોઝોમ્સ પ્રેઝન્ટ છે મીન્સ ક્લોરોઝોમ્સનો મિનિંગ શું થાય તો કે કે જેની અંદર લાઇટ હાર્વેસ્ટિંગ પિગમેન્ટ્સ પ્રેઝન્ટ હોય એવું ઓર્ગેનેલ બેક્ટેરિયાનું એક ઓકે સો ક્લોરોઝોમ્સ છે એ ક્લોરોફ્લેક્સની અંદર પ્રેઝન્ટ છે બટ એનું રિએક્શન સેન્ટર છે ક્વિનોન ટાઈપનું છે ઓકે વાળું રિએક્શન સેન્ટર હશે એની અંદર પણ દેટ ઇ રિસેમ્બલ રિસેમ્બલિંગ ધેટ ઓફ ધી પર્પલ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા ઓકે પર્પલ ફોટોસિન્થેટિક બેક્ટેરિયામાં જે ક્વિનોન ટાઈપનું રિએક્શન સેન્ટર જોવા મળે છે ઓકે એવું જ રિએક્શન સેન્ટર આની અંદર પણ પ્રેઝન્ટ હશે ભલે ફોટોસિન્થેટિક પિગમેન્ટ છે એ ક્લોરોઝોમની અંદર પ્રેઝન્ટ હોય ઓકે લાઇટ હાર્વેસ્ટિંગ પિગમેન્ટ ક્લોરોઝોમ્સની અંદર પ્રેઝન્ટ છે બટ એનું રિએક્શન સેન્ટર છે એ આ જે પર્પલ બેક્ટેરિયા છે એની સાથે સિમિલર હશે ઓકે એની સાથે થોડી ઘણી સિમિલેરિટીઝ બતાવતું હશે નાવ ઇટ ડિફર ફ્રોમ ધી સેન્ટર ઇન ધી ગ્રીન સલ્ફર બેક્ટેરિયા ઓકે ગ્રીન સલ્ફર બેક્ટેરિયામાં જે રિએક્શન સેન્ટર પ્રેઝન્ટ છે ઓકે એ અને ગ્રીન નોન સલ્ફર બેક્ટેરિયામાં જે રિએક્શન સેન્ટર પ્રેઝન્ટ છે બંને ડિફરન્ટ હશે ઓકે બંનેના રિએક્શન સેન્ટરમાં ડિફરન્સ જોવા મળે છે વિચ ઇઝ એન આયોન સલ્ફર ટાઈપ રિસેમ્બલિંગ ધી રિએક્શન સેન્ટર ઓફ ધી હેલિયોબેક્ટર એન્ડ સેન્ટર વોન ઓફ ધી સાઇનોબૅેક્ટેરિયા એન્ડ ધી ક્લોરોપ્લાસ્ટ ઓકે આ બધામાં આયોન સલ્ફર ટાઇપનું રિએક્શન સેન્ટર જોવા મળે છે ગ્રીન સલ્ફો બેક્ટેરિયા છે પછી હેલિયોબેક્ટર ઓકે અને તો કે હેલિયોબેક્ટર અને સેન્ટર વન ઓફ ધી સાઇનોબૅેક્ટેરિયા ક્લોરોપ્લાસ્ટી બધામાં જે સેન્ટર જોવા મળે છે આયોન સલ્ફર ટાઈપનું એવું ગ્રીન સલ્ફર બેક્ટેરિયામાં પ્રેઝન્ટ હતું ઓકે સો ગ્રીન નોન સલ્ફર બેક્ટેરિયામાં કેવું રિએક્શન સેન્ટર પ્રેઝન્ટ હશે ક્વિનોન ટાઈપનું મીન્સ કે રિએક્શન સેન્ટરમાંથી જે ઇલેક્ટ્રોન્સ પાસ થશે એ ક્વિનોન દ્વારા એક્સેપ્ટ થશે ઓકે સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી ગ્રીન નોન સલ્ફો બેક્ટેરિયા ધે આર ઓલ્સો નોન એઝ ધી ગ્રીન ગ્લાઇડિંગ બેક્ટેરિયા ઓકે બીજા નામ જો કાંઈ પણ હોય એ બધા યાદ રાખવાના નાઉ ધી લાસ્ટ ઓર થર્ડ ગ્રુપ ઓફ ધી બેક્ટેરિયા ઓકે થર્ડ ગ્રુપ ઓફ ધી ફોટોટ્રોપ્સ ઇઝ ધી હેલિયો બેક્ટેરિયા

નહીં કરી શકે એ ક્લાસીઓ ટૂનો બટ એને કાર્બન સોર્સ તરીકે બીજા મોલેક્યુલ્સની પણ જરૂર પડશે તો સો ધે આર ધી સ્ટ્રિક્ટલી એન એરોબિક ફોટોહિટ્રોડ્રોપ્સ ડિફર ફ્રોમ ધી અધર ફોટોટ્રોફ્સ બીજા ફોટોટ્રોપ્સથી ડિફર કરે છે કઈ બાબતમાં તો કે ફર્સ્ટ બેક્ટેરિયો ક્લોરોફિલ જી પ્રેઝન્ટ હશે એની અંદર ઓકે એઝ ધ રિએક્શન સેન્ટર ક્લોરોફિલ જ્યારે બીજા બધામાં આવ ટાઈપનું બેક્ટેરિયો ક્લોરોફિલ પ્રેઝન્ટ નહોતું

ઓકે એની અંદર કોઈ પણ પ્રકારની ઓકે બેક્ટેરિયાની અંદર કાંઈ ફોટોસિન્થેટિક મેમ્બ્રેન્સ પ્રેઝન્ટ નહીં હોય અથવા તો ક્લોરોઝોમ્સ જેવી કાંઈ પણ સ્ટ્રક્ચર એની અંદર પ્રેઝન્ટ નહીં હોય ઓકે સો આ બધા એના ડિફરન્સ છે કે જે ડિફોર ફ્રોમ ધી અધર ફોટોટ્રોપ્સ આ બધી બાબતમાં એ બીજા ફોટોટ્રોપ્સથી ડિફોર કરે છે ધી નોન જેનેરા ફોર ધી હેલિયોબેક્ટેરિયા આર હેલિયો હેલિયોબેક્ટેરિયમ એન્ડ હેલિયોબેસિલસ ઓકે આ બે છે એની એકદમ જાણીતી જીનસ છે ઓકે હેલોબે હેલિયો બેક્ટેરિયાના બેક્ટેરિયાના એક્ઝામ્પલ પૂછવામાં આવે તો એના માટેની બે જેનેરા છે બહુ જાણીતી ધેટ ઇઝ ધી હેલિયો બેક્ટેરિયમ અને હેલિયો બેસીલસ ઓકે નાઉથી ટેટ્રાપાયરોલ પોલ્સ ટેટ્રાપાયરોલ પોર્સન ઓફ ધી બેક્ટેરિયો ક્લોરોફિલ જી ઇઝ સિમિલર ટુ ધી ક્લોરોફિલ એ ઓકે અહીંયા જે કાંઈ પણ બેક્ટેરિયો ક્લોરોફિલ જી પ્રેઝન્ટ છે એની ટેટ્રાપાયરોલ રિંગ જે પ્રેઝન્ટ હશે એની અંદર ઓકે ક્લોરોફિલ છે તો એની અંદર ટેટ્રાપાયરોલ રિંગ તો પ્રેઝન્ટ હશે જ અહીંયા બેક્ટેરિયો ક્લોરોફિલ છે તો ઇટ ઇઝ સિમિલર ટુ ધી ક્લોરોફિલ એ ઓકે જનરલી જે ક્લોરોફિલ એ બધા ઓર્ગેનિઝમમાં જોવા મળતું હોય એની સાથે સિમિલર ટેટ્રાપાયરોલ રિંગ બેક્ટેરિયો ક્લોરોફિલ જીની પણ હશે ઇનફેક્ટ ઇટ કેન આઇસોમરાઈઝ ઇન ટુ ધી ક્લોરોફિલ એ ઇન ધી પ્રેઝન્સ ઓફ એ ઓકે બેક્ટેરિયો ક્લોરોફિલ જી છે એ ક્લોરોફિલ એમાં પણ એનું આઇસોમરાઈઝેશન થઈ શકે છે થઈ શકે છે સિમ્પલી ઇન ધી પ્રેઝન્સ ઓફ એર ઓકે એરની પ્રેઝન્સમાં સિમ્પલી આનું આઇસોમરાઈઝેશન થઈ શકે છે નાઉ બોથ ધી સિક્સટીનએસ આર આર એનાલિસિસ એન્ડ લેક ઓફ ધી લાઇપોપોલી સેકેરાઈડ્સ ઓકે આ બે પ્રોપર્ટીઝ ઉપરથી વી કેન સે ધેટ ધીસ ઓર્ગેનિઝમ્સ ઓકે હેલીઓ બેક્ટેરિયા જે છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સાથે આપણે એને મૂકી શકીએ છીએ ઓકે ધે આર વિથ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ટાઈપના બેક્ટેરિયા છે કેના ઉપરથી ખબર પડે તો કે સિક્સટીનેસ આર આર એનએસ સિકવન્સિંગ ઓકે એનું એનાલિસિસ કર્યું સિક્સટીનેસ આર આર એન એ બીજી વસ્તુ તો કે લેક ઓફ લાઇપોપોલીસેકરાઇટ્સ ઇન ધીસ સેલ વોલ ઓકે સેલવોલમાં લાઇપોપૅ પોલીસેકેરાઈટ્સની પણ એપ્શન્સ હતી સો વી કેન પ્લેસ ધીસ ઓર્ગેનિઝમ્સ વિથ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ઓકે આપણે એલિયો બેક્ટેરિયાને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા સાથે મૂકી શકીએ છીએ એન્ડ ઇટ હેઝ બીન સજેસ્ટેડ ધેટ આર ફાયલોજીનેટિકલી રિલેટેડ ટુ ધી ક્લોસ્ટ્રેડિયા ઓકે ક્લોસ્ટ્રેડિયા સાથે ફાયલોજીનેટિક રિલેશનશિપ પણ જોવા મળ્યું છે હેલિયો બેક્ટેરિયાનું ઓકે નાઉ ઇન અગ્રીમેન્ટ વિથ ધીસ ધી મોસ્ટ સ્પીસીઝ ઓફ ધી હેલિયો બેક્ટેરિયા મેક એન્ડો સ્પોર્ટ્સ દેટ રિસેમ્બલ ધોઝ પ્રોડ્યુસ્ડ બાય ધી બેઝિલસ એન્ડ ક્લોસ્ટિડિયમ ઓકે અહીંયા હેલિયો બેક્ટેરિયાની અંદર છે એ એન્ડોસ્પોરનું ફોર્મેશન જોવા મળે છે ઓકે એન્ડોસ્પોટ્સનું ફોર્મેશન હેલિયો બેક્ટેરિયાની અંદર જોવા મળે છે દેટ ઇઝ સિમિલર ટુ ધી પ્રોડ એ સિમિલર ટુ ધી પ્રોડક્શન ઓફ એન્ડોસ્પોર્સ ઇન ધી બેસિલસ એન્ડ ક્લોસ્ટ્રિડિયમ ઓકે જેવું એન્ડોસ્પો ફોર્મેશન હેલિયો બેક્ટેરિયામાં જોવા મળે છે એ કેની સાથે સિમિલર છે તો કે એન્ડોસ્પો ફોર્મેશન ઇન ધી બેસિલસ એન્ડ ક્લોસ્ટ્રિડિયમ ઓકે સો આ પણ એવી આપણને પ્રૂફ આપે છે કે આ બેક્ટેરિયા છે એ પોગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા સાથે બિલોંગ કરે છે હેલિયો બેક્ટેરિયા ઓકે અને એ ફાયલોજીનેટિકાલી ક્લોસ્ટિડિયા સાથે પણ રિલેટેડ છે એવું પણ કહી શકાય આના ઉપરથી ક્લિયર સો ધીસ ઇઝ ધી પાથવે ફોર ધી ફોટોફોર ઓકે અહીંયા સૌથી પહેલાં કયું રિએક્શન સેન્ટર પ્રેઝન્ટ છે પી સેવન નાઇન્ટી એઇટ ઓકે પી સેવન નાઇન્ટી એઇટ રિએક્શન સેન્ટર અહીંયા પ્રેઝન્ટ હશે હેલ્યુ બેક્ટેરિયમની અંદર નાવ એક્સાઇટેડ સ્ટેટમાં આવશે રિએક્શન સેન્ટર છે એનર્જીને એબ્ઝોર્બ કરશે લાઇટ એનર્જી સો એમાંથી ઇલેક્ટ્રોન્સ રિલીઝ થશે આવું ફર્સ્ટલી ધી ઇલેક્ટ્રોન્સ વિલ પાસ ટુ ધી ક્લોરોફિલ એ લાઇક પિગમેન્ટ ઓકે એટ વન ઓ એચ ક્લોરોફિલ એવું લખેલું છે એ શું છે તો કે ક્લોરોફિલ એ લાઇક પિગમેન્ટ ઓકે એના જેવું બીજું કંઈક પિગમેન્ટ હશે એમાં થોડું ઘણું મોડિફિકેશન થયેલું

બીજો રૂટ શું છે તો કે સેમ આપણે ગ્રીન સલ્ફો બેક ફોટોટ્રોપ્સમાં જોયો તો એ જ પ્રકારનો રૂટ જોવા મળશે સેકન્ડ ઓકે કે ક્વિનોનમાં ઇલેક્ટ્રોન્સ જશે ઓકે ક્લોરોફિલ એલાઇક પિગમેન્ટમાંથી ઇલેક્ટ્રોન ક્વિનોન પાસે જશે ક્વિનોનમાંથી સાયટોક્રોમ બીસી વન કોમ્પ્લેક્ષ ઓકે સાયટોક્રોમ બીસી વન કોમ્પ્લેક્ષમાંથી ક્યાં પાસ થશે તો કે સાયટોક્રોમ સી ઓકે ફાઇવ ફિફ્ટી થ્રી સેઇમ ટાઇપનું ખાઈટોક્રોમ છે એની પાસે પાસ થશે અને ધેન ધી ઇલેક્ટ્રોન્સ વિલ પાસ ટુ ધી રિએક્શન સેન્ટર ઓકે સો સાયક્લિક નોન સાયક્લિક પ્રોસેસ જે આપણે ગ્રીન સલ્ફર બેક્ટેરિયામાં જોઈતી સેમ અહીંયા પણ જોવા મળે છે ડિફરન્સ ક્યાં આવશે રિએક્શન સેન્ટરમાં ઓકે રિએક્શન સેન્ટર બંનેના અલગ અલગ ટાઈપના છે ગ્રીન સલ્ફર ફોટોગ્રોફ્સમાં આપણે રિએક્શન સેન્ટર જોયું હતું એ કયું હતું પી એઇટ ફોર્ટી ટાઈપનું ઓકે અને અહીંયા હેલિયો બેક્ટેરિયમની અંદર રિએક્શન સેન્ટર કયું છે પી સેવન નાઇન્ટી એઈટ ઓકે સો

Okay, thank you so much, students, for watching this video. And if you have any doubt, then please ask in the comment box. Thank you.